નમસ્કાર જ્યોતિ સેવા મે ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા આપનું હાર્દિક અભિવાદન જ્યોતિ કળશ શ્રાવ્ય સાપ્તાહિક કાર્યક્રમમાં દર સપ્તાહે સરસ મજાની વાર્તાઓ વાંચો પણ અને સાંભળો પણ અને આ શ્રેણીમાં બારમી વાર્તા આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહી છે જેનું નામ છે જગદંબાનું દર્શન જેના લેખિકા છે અલ્પા પુરોહિત તેઓ વડોદરાના છે આવો સાંભળીએ જગદંબા નું દર્શન અલ્પા પુરોહિત ત્રણ વર્ષ પહેલાની વાત છે વડોદરા શહેર નવરાત્રી સમય રાત્રિના આઠ નો સમય હિના પોતાના માતા પિતા તેમજ ભાઈ ભાભીની સાથે પૂજા ઘરમાં માં જગદંબાની આરતી કરીને સ્તુતિ ગાઈ રહી છે સ્તુતિ પૂરી થતાં જ મમ્મી બધાને પ્રસાદ આપે છે તેમજ નવરાત્રી ઉપવાસ હોવાથી માત્ર ફળાહાર જ કરવાનો હોય બધાને પહેલેથી તૈયાર રાખેલ સમારેલા ફળોની તાસકો પકડાવે છે હિના પોતાની તાસક લઈને ટેલિવિઝન સામે બેસીને ફળોનો સ્વાદ માણવો શરૂ કરે છે મમ્મી અને પપ્પા તૈયાર થઈને તેમની પ્રિય એવા ગરબા ગાયકના ગાયકવા નીકળી પડે છે હા વડોદરા છે પરિવાર બધે સાથે જ જાય પણ ગરબે ઘૂમવા તો પોતાના મનપસંદ કલાકારના ગળાની મધુરપ કે મનના મોરલાને થનગનાટ કરાવે એવા ડોલીના સાથની જ જરૂર પડે હવે ભાઈ ભાભી લગભગ તૈયાર જ છે ભાભી હિનાને સાથ કરે છે હિના ઘર બંધ કરીને તું નીકળશે કે અમે હિનાને આમ પણ ઘર બંધ કરવાનો કંટાળો એટલે તે તરત જ ફળના છેલ્લા બે ટુકડા મોમાં સરકાવી તાસક સિંકમાં મૂકી પોતાના ઓરડામાં ભરાઈ ગઈ અને પંદર મિનિટમાં તો કચ્છી ભરતના આભલાથી શોભતા છળિયા ચોળી થોડા ઘરેણા પહેરીને બહાર આવી ગઈ પોતાની જરૂરી ચીજ વસ્તુઓ લઈ જવાના માટે તે ભેગી કરતી હતી ત્યાં જ ભાઈએ મજાક કરી જો આ તારી આળસુ નળન ઘર બંધ ન કરવું પડે એટલે ફટાક કરતીક ને તૈયાર થઈ ગઈ ભાભીએ હિનાનું ઉપરાણું લેતા કહ્યું હશે નાની છે આપણી જોડે નહીં તો કોની જોડે લાડ કરશે એટલામાં તો બારણાની ઘંટડી વાગી ભાઈ ફરીથી ટવક્યા કોલ બારણા તને તેડવા આવી હશે ત્રિપુટી તું જાય એટલે અમે તાળા મારીને ઉપડીએ હીના બારણું ખોલતા તેવા જ મજાકિયા સુરે જવાબ વાળે છે હા તે જઈશ જ ને બારણું ખોલતામાં હિનાની ત્રણેય સખીઓ તેને લગભગ બહાર ખેંચતા બોલે છે ચાલ ચાલ મોડું થશે હીના ઘરની અંદર જવાનો પ્રયાસ કરે છે પણ તેમની પકડ ઢીલી થતી નથી ભાભી હસતા હસતા હિનાની જરૂરી વસ્તુઓ તેને પકડાવે છે અને ચારેય આવજો ભાભી કઈને રાત્રે મળીશું પાછા ફરીને બોલતા બોલતા તેઓ નીકળી જાય છે રાત્રિના નવ વાગ્યા છે હીના કાર ચલાવી રહી છે તેની બેનપણી સાધિકા તેની બાજુની સીટ પર બેઠા બેઠા બહારના રસ્તા ઉપર નજર ફેરવતા વાતો કરી રહી છે પાછળની સીટમાં મંજરી અને શીતલ બેઠા છે અચાનક બારીની બહાર રહેલી સાધિકાના મોમાંથી ચીસ નીકળી જાય છે હીના કારની ગતિ ધીમી કરે છે ત્રણેય સાધિકા તરફ જુએ છે અને તેની આંખોનું અનુસંધાન કરતા બારી બહાર જુએ છે ત્યાં રસ્તાની બાજુએ એક મેલો ઘેલો પુરુષ એક આઠ નવ વર્ષની બાળકી અને સાવ એકવડિયા બાંધાની ખાસ્સી રૂપાળી સ્ત્રીને હાથ અને લાતોથી માર મારી રહ્યો છે તે બંને હવે નહી જઈએ ને માર નહી માર નહી બહુ વાગે છે અરે આ નાનકીને તો છોડ આવા ઉદ્ગારો સંભળાય છે બંનેના હાથ માથું અને મોઢાના ભાગથી લોહી નીકળી રહ્યું છે હિના આ જોઈને દ્રવી ઉઠે છે એ ત્રણેયને અંદર બેસી રહેવાની સૂચના આપી પોતાની ડ્યુટી પરની નાની સ્ટીક લઈને નીચે ઉતરે છે પેલો માણસ જે બે સ્ત્રીઓને મારી રહ્યો છે તેનું હિનાના પોતાના તરફ વધવા તરફ કોઈ લક્ષ નથી એટલામાં કડક અવાજમાં એને રોકાઈ જવાનો હિના આદેશ આપે છે તે સાંભળવાની દરકાર કર્યા વિના બંને સ્ત્રીઓને માર મારવાનું ચાલુ જ રાખે છે હિના હવે સાવ પાંચ છ ડગલા દૂર છે તેને ફરીથી ચેતવે છે હવે આ વખતે તે માણસ હિના તરફ ફરીને કહે છે આ મારા ઘરનો મામલો છે તમારે વચ્ચે પડવાની કોઈ જરૂર નથી આ મારી દીકરી ને મારી પત્ની છે તો હિના વધુ ની ડરતાથી થોડા સત્તાવાહી સુર તેને કહે છે તારા ઘરની વાત ત્યાં સુધી જ્યારે તું તારી પત્ની ને દીકરીને પ્રેમથી કશે લઈ જતો હોય બાકી હાથ ઉઠાવનારને તો ઘરમાંથી લઈ જવાનો પોલીસને હવાલે કરવાનો કાયદો છે હવે પેલો માણસ હિના તરફ ખૂબ જ ગુસ્સામાં વળ્યો અને તેને ધમકાવવા લાગ્યો અહીંથી એક બે થપ્પડ તણાઈ પડી જશે હિના તેને અવગણીને એકદમ પેલી બાળકીની નજીક આવી તેને પોતાના હાથોમાં ઉચકી લે છે અને આ જોઈને પેલી સ્ત્રી ચપળતાથી હિનાની પાછળ લપાઈને તેના ડાબા ખભાને ભરોસાથી પકડી લે છે એના એક હાથે તેનો હાથ થોડો દબાવીને સાંત્વના આપે છે હજુ કંઈ સમજાય તે પહેલા તો પેલો વિફરેલો પુરુષ નજીક પડેલ એક ડાંગ ખેંચીને હિના તરફ વિંજે છે હજી હિનાનું ધ્યાન જાય તે પહેલા તો મંજરી ધસી જઈને હવામાં જ પોતાનો પગ ફંગોળીને તે ડાંગને દૂર ઉડાડી દે છે ત્યાં ઊભેલા તેમના જેવા જ બીજા સગા આ રોજનો તમાશો જોતા હોય છે મંજરી તેમને પૂછે છે આ શું તમાસો જોયા કરો છો કોઈ આ બંનેને બચાવવાના માટે આગળ કેમ નહી આવ્યું બધા કહે છે અરે આવું તો અમારે રોજ ઘરમાં ચાલતું જ હોય એમાં ખોટું નથી બાપ છે છે ધણી મારે ખરો સીધે સીધું ઘરમાં રહીને જીવતા ન આવડે તો માર મારીને જ પાસરા કરાય ને હવે તો દૂર થી ફોટા પાડી રહેલી સાધિકા પણ નજીક આવે છે તેનો આક્રોશ પણ ટોળાની ઉપર નીકળે છે તે ટોળાની પૂછપરછથી માહિતી કઢાવે છે કે આ સ્ત્રીની દીકરીને કોઈએ આપેલા ચણિયા ચોળી પહેરીને બાજુની શેરીમાં ચાલતા ગરબા ગાવા જવું હતું અને પુરુષ એમ ઈચ્છતો હતો કે માં દીકરી બંને રોજની માફક પાણીની બોટલ્સ વેચે અને તે પોતે કોઈ ગરબાના સ્થળની મુલાકાત લઈ આવે તેની પાસે કઈ સારા કપડા કે રૂપિયા નહોતા કે તો શોખ કે નહોતી શ્રદ્ધા ગરબે રમવાની આ તો બીજા પુરુષ મિત્રોની સાથે ત્યાં જઈને આવતી જતી સ્ત્રીઓને જોઈ રહેવી મનમાં મહેલ ચણતા રહેવું અને સાદી ભાષામાં કહીએ તો રોડ સાઈડ રોમિયોગીરી કરવી હતી હજુ તો તે ટાળો પડ્યો નથી તે ફરી એના તરફ ધસી જાય છે આ વખતે તેના મોઢામાંથી અતિશય ગંદા કહી શકાય તેવા અપશબ્દો નીકળી રહ્યા છે તે હિનાને મારવા પોતાનો મુક્કો ઉગામીને તેની ખૂબ જ નજીક પહોંચી ગયો હોય છે હિના હળવેકથી તેની દીકરીને નીચે સરકાવી એક હાથથી પોતાની પાછળ ખસેડી દે છે જ્યાંથી તેની તેને સજ્જડ પકડી લે છે તેને થયું કે આ છોકરી તો હવે ગઈ જ આ તો કેવડી નાજુક છે તે તો જમીન પર જ જશે ત્યાં શું મુક્કા પર હિનાએ દિવાલની જેમ હાથ રાખી દીધો અને બીજા હાથે તેને જડબા તોડ મુક્કો લગાવી દીધો અને તે ભૂકંપથી તૂટી પડતી ઇમારતની જેમ જમીન પર ફસડાઈ પડ્યો હવે ફોન પર વાત કરતા કરતા શીતલ આવી ગઈ નવરાત્રીના પરંપરાગત પોશાકમાં સજ્જ આ ચારેય દીકરીઓનું દુર્ગા સ્વરૂપ જોઈને પેલી સ્ત્રી પોતાના ઘોટણીએ પડી અને તેઓની તરફ બે હાથ જોડીને નતમસ્તક થઈ ગઈ ઓ જગદંબા આજે તે મારા રક્ષણ ને કાજે આવીને મને સાક્ષાત દર્શન દીધા હવે મને આ ત્રાસમાંથી છોડાવ નીચે પડેલો માણસ પણ બે હાથ જોડીને જગદંબા માફી આપો એનું રટણ રણમાં સવાજે કરવા લાગ્યો એટલા માટે આ પોલીસ વાન આવી ગઈ જે શીતલે ફોન કરીને બોલાવી હતી વાનમાંથી હવાલદાર મોરે અને હવાલદાર શર્મા ઉતર્યા અને ઇન્સ્પેક્ટર હિના પાસે જઈને સેલ્યુટ કરી ઉભેલા બધા ચોંકી ગયા પેલા પુરુષને પકડીને વાનમાં બેસાડ્યો જે હવે લગભગ હેપતાઈ ગયો હતો સાધિકા જે ફોટોગ્રાફર હતી તેણે માં દીકરીને સાચવીને કારમાં બેસાડ્યા જેથી તેઓ પોલીસ વાનથી ડરી ન જાય મંજરી જે સબ ઇન્સ્પેક્ટર હતી તેણે તમાશો જોનારમાંથી ત્રણ જણને તેમની સાથે સાક્ષી પૂરવા લીધા અને શીતલ જે ન્યૂઝ રિપોર્ટર હતી તેણે કાર ચાલકની સીટ સંભાળી બધા પોલીસ સ્ટેશન પહોંચ્યા સ્ત્રીના તેના પતિને ચેતવણી અને બીજા લોકોના મૌખિક જામીનથી છોડી દીધો ઇન્સ્પેક્ટર હિના એ માતા અને દીકરીને એક મહિલા હવાલદાર જોડે તેમની વસાહત નજીકની શેરીમાં ગરબા ફરવા મોકલ્યા અને તે સ્ત્રીના પતિને તેઓને આંગળી પણ ન અડાડવાની તાકીદ કરી ચારેય જણ ફરી ગાડીમાં બેઠા અને હંકારી મૂક્યું એ ગરબા સ્થળ તરફ આજે અને મંજરીની સામાન્ય વેશમાં ડ્યુટી હતી જેથી અસામાજિક ચોરી કે છેડતીના આશયથી મેદાનમાં પ્રવેશી ગયા હોય તેમને રંગે હાથ પકડીને હવાલાતમાં મોકલી શકાય આ વાતને ત્રણ વર્ષ વીત્યા પણ હજુ ચારેય સહેલીઓ આ સ્ત્રીની સુધ લેવાનું ભૂલતી નથી તેના પરિવારમાં એક નાના બાળકનો વધારો છ મહિના પહેલા જ થયો છે પુરુષને પોતાની ગઈ છે એમ કહીને જ આવકારે છે પણ સસ્મિત તેના મનમાં તેમને માટે માન છે રંજ નહીં અંબામાનું દર્શન

જ્યોતિ કળસ શ્રાવ્ય સાપ્તાહિક યાને દર સપ્તાહે સરસ મજાની વાર્તાઓ વાંચો પણ અને સાંભળો પણ